ભારતીય શેરબજાર પર સતત ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય શેરબજાર અવિરત તેજી સાથે સતત ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ છે. સેન્સેક્સ પ્રથમ વખત 85,000નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો, જ્યારે કે નિફ્ટી 26,000ના લેવલથી થોડીક જ દૂર છે. એનર્જી ઓલ શેર્સમાં તેજી સાથે શેરબજારમાં આજે વધુ 258 શેરો નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે. આજ અંગે વધુ વાત કરીશું માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દેવરા આપણી સાથે જોડાયા છે. રવિભાઈ સ્વાગત છે. ભારતીય શેરબજાર સતત ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે અને તેજી જોવા મળી રહી છે, કયા કયા કારણો જવાબદાર, શું કહેશો આપ? જરૂરથી, માર્કેટમાં સતત એક તેજીનો માહોલ છે. આજે નિફ્ટી 26,000 નો લેવલ છે ટેસ્ટ કર્યો હતો. આ બેઝિક રીઝન લિક્વિડિટી છે, લિક્વિડિટી એમ્પલ માર્કેટમાં છે અને એ લિક્વિડિટીને ચાલતા માર્કેટમાં એક સાઈડની સતત તેજી ચાલી રહી છે. સાથે જે ગ્લોબલ ક્યુઝ છે એ પણ ભારત માટે પોઝિટિવ છે. જે યુએસ ઇન્ટરેસ્ટ રેટની સાયકલ ટર્ન કરી, સાથે સાથે એની સાઈડથી જે ડવિશ કમેન્ટ પણ આવી રહ્યા છે, એ આધારે જેવું લાગી રહ્યું છે કે જે આ તેજીના કારણો છે એ મુખ્યત્વે ગ્લોબલ અને લોકલ બંને છે. અને પર્ટિક્યુલર જે એસઆઈપી ના ફ્લો છે, એવરી મંથ 23,000 કરોડનું માત્ર એસઆઈપીથી જે પૈસા ઇન્ડિયામાં ઇન્વેસ્ટ થઈ રહ્યા છે, તેના હિસાબે જ્યારે એફઆઈઝ વેચે છે એની કાઉન્ટર લિક્વિડિટી ભારતમાં અવેલેબલ છે. અને આપણે ઘણીવાર આગળ પણ જે મેં ચર્ચા કરી છે કે હવે આપણું જે માર્કેટ છે આત્મનિર્ભર છે, એટલે આપણા સંકેતોને વધારે ફોલો કરે છે. રોકાણકારોને શું કહેશો, કયા કયા શેરમાં તેજી જોવા મળી રહી છે રવિભાઈ? સેક્ટર વાઇઝ છે તેજી છે. કેપિટલ ગુડ્સ સેક્ટરમાં સારી એવી તેજી છે. આ સતત એન્જિનિયરિંગ અને કેપિટલ ગુડ્સ સાથે સંકળાયેલી કંપનીઓમાં એક પોઝિટિવ સાઈડ મોમેન્ટ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત જે ફેસ્ટિવિટીની થીમ છે એના પ્રમાણે એફએમસીજી છે, ઓટો છે, એની થીમ પણ શોર્ટ ટર્મમાં ખાસ એવી એક્ટિવ રહી છે. આજે જોઈએ તો સવારે ચાઇનાએ જે પોતે સ્ટિમ્યુલસ મેઝર્સ અનાઉન્સ કરા, એના હિસાબે મેટલ સેક્ટરમાં પણ થોડું શોર્ટ કવરિંગ દેખાઈ રહ્યું છે. તો આ થોડા જે અંડરઓન સેક્ટર છે જ્યાં થોડું હજી પણ એક આર્બિટ્રેજ ઓપોર્ચ્યુનિટી છે, ત્યાં મને એવું લાગી રહ્યું છે કે હજી એક થોડું મોમેન્ટમ રહેશે. હાલાકી ગ્લોબલી જે સેક્ટર છે એમાં પર્ટિક્યુલર આઈટી સ્ટોક્સ છે, આ ઉપરાંત એનર્જી કંપનીઓ છે, મીડિયા કંપનીઓ છે, આ બધા સેક્ટરમાં જો પ્રોફિટ થઈ રહ્યો, સારો પ્રોફિટ થઈ રહ્યો, તો એટલીસ્ટ ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ કરીને ચાલવું જોઈએ. 3 દિવસથી સતત તેજી જોવા મળી રહી છે, આ તેજી ક્યાં સુધી જળવાઈ રહેશે શું લાગી રહ્યું છે આપને? આમ થોડું એક્સપાયરી વાળું વીક છે, એટલે કદાચ આવતીકાલે બેંક નિફ્ટીની એક્સપાયરી છે મંથલી, અને 26 તારીખે નિફ્ટીની મંથલી એક્સપાયરી છે. તો આવતા 2 દિવસ થોડી વોલટાલિટી રહેશે. અને આ શુક્રવાર અને રવિવારે મ્યુચ્યુઅલ ફંડ અને જે ગ્લોબલ ફંડ છે એ લોકોના ઇન્ફ્લો માર્કેટમાં આવશે. તો આઈ થિંક 30 તારીખ સુધી એવું લાગી રહ્યું છે કે કોઈ મેજર મંદીના કારણો નથી. આ જે તેજીને રિવર્સ કરવાનું કારણ એક જીઓપોલિટિકલ છે, જે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, ત્યાંથી કદાચ જો કોઈ નેગેટિવ ન્યૂઝ આવે તો ક્રૂડના પ્રાઇસ વધે અને એનું થોડું સેન્ટિમેન્ટ ભારતમાં અસર પડે. અધરવાઇઝ એવું લાગી રહ્યું છે કે એટલીસ્ટ આ 30 તારીખ સુધી માર્કેટ સ્ટેબલ રહેશે. નેક્સ્ટ મંથમાં જ્યારે આપણે રિઝલ્ટ સીઝન ચાલુ થશે ત્યાર પછી મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ નેક્સ્ટ મંથથી કોશિયસ થઈ શકે છે. કારણ કે જે પ્રાઇસીસ ચાલી ગયા છે કે ફંડામેન્ટલ પ્રાઇસમાં આવી ચૂક્યા છે, ત્યાં થોડું નફારૂપી વેચવા લેવાનું પ્રેશર છે, તે તમને આવતા મંથથી ઓક્ટોબર મંથથી જોવા મળી શકે છે. આભાર રવિભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે.